નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું. દીકરીને લોહીલુહાણ જોઈ પરિવાર ચોંકી ગયો. સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા કાકી સાથે રહેતી માત્ર 8 વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા સંબંધીના 12 વર્ષના કિશોરે દાનત બગાડી હતી. કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને લોહી લુહાણ કરી નાખી હતી. એને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જોકે બાળકીને તેના કાકા કાકીએ લોહી નીકળતા જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે કિશોર સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે મૂળ એમપીના જોળવા ખાતે રહેતા પતિ પત્ની તેની 8 વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. ગઈકાલે સવારે 10 થી બપોરના 12:30 વાગ્યાના અરસામાં 8 વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધિત 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી. હવસખોર કિશોરે બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એને લઈ બાળકીને લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. આ ઉપરાંત તેને માર મારતા પણ શરીરે વાગ્યું હતું અને લોહી લુહાણ થઈ ગઈ હતી, જેથી કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે ત્યારબાદ બાળકી લોહી લુહાણ હાલતમાં ઘેર આવતા તેના કાકા કાકીને કંઈક અજુગતું થયું હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેમણે બાળકીને સઘળી હકીકત પૂછતા શરૂઆતમાં તેણે કંઈ પણ બતાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ બાદમાં તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. તેણે તેના સંબંધી કિશોર દ્વારા કરાયેલા કરતૂત કાકા કાકીને જણાવતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવને પગલે આખરે તાત્કાલિક તેમણે જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે બાળકીના કાકા કાકીની પોલીસ ફરિયાદને આધારે 12 વર્ષના કિશોરની તાત્કાલિક અટકાયત કરી તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી સર, કઈ બાળકી સાથે રેપ થયો છે? આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં SMCના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે. એ કામ અર્થે ત્યાં આઉટસ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે. એ રીતે આ કામે જે ભોગવનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને 1.5 વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા. ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે, અને બપોરના 12 વાગે આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કે એવું કંઈ લોહી ક્યાંય આવે છે, જેથી આજે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહેલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા. ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આજે બાળકી જે છે ભૂખ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભૂખ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપી કઈ આ કામનો આરોપી પણ સગી છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપલા કે જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે. એમ આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે.